જામનગરના ગુલાબ કુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલય, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદિક ફાર્માસ્યુટિકલ સાયન્સીસ તથા ઇન્સ્ટિટ્યૂટ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ, આ ત્રણેય સંસ્થાઓને સંગઠિત રૂપે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ એટલે કે ITRA નામની સ્વાયત્ત સંસ્થાનો દરજ્જો આપવાનો નિર્ણય લેવાયો છે. ધન્વંતરી જયંતિ એટલે કે ધનતેરસ અને આયુર્વેદ દિવસના ઉપક્રમે તારીખ 13 નવેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ITRAનું ઓનલાઈન કાર્યક્રમના માધ્યમથી લોકાર્પણ કરશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, આયુષમંત્રી શ્રીપાદ યેસો નાયક, આયુષ સચિવ તથા ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ પદ્મશ્રી વૈદ રાજેશ કોટેચા, કેબિનેટ મંત્રી RC ફળદુ, સાંસદ પૂનમબેન માડમ, રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહેશે. યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ વૈદ અનુપ ઠાકરે પત્રકાર પરિષદ યોજી સમગ્ર મુદ્દે માહિતી આપી હતી. ધન્વંતરી ત્રયોદશી એટલે કે 13 નવેમ્બર શુક્રવારના રોજ આપણા લોકલાડીલા આદરણીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા જામનગર ખાતે ભારત સરકાર આયુષ મંત્રાલય દ્વારા સંસદમાં પસાર થયેલ એક્ટ તહેત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદા નામે સંસ્થા એટલે કે રાષ્ટ્રીય મહત્ત્વની આયુર્વેદનું સંસ્થાન એનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે. આદરણીય પ્રધાનમંત્રી શ્રી આનું લોકાર્પણ કરવાના છે. આ સંસ્થાન શ્રી ગુલાબ કુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલય, IPGT&RA અને IIAPS એટલે કે ફાર્મસી કોલેજ એ ત્રણેયનું એમાલ્ગમેશન થઈ અને આ સંસ્થા બની છે. આ સંસ્થા દેશની પ્રથમ રાષ્ટ્રીય મહત્ત્વના સંસ્થાન તરીકે લોકાર્પણ થવા જઈ રહી છે. આયુર્વેદનું પ્રથમ INI છે અને જામનગર માટે અને ગુજરાત માટે બહુ ગૌરવની વાત છે અને ભારતભરમાં આયુર્વેદ માટે પણ ગૌરવની વાત છે. આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ આયુર્વેદના વિશે દીર્ઘદ્રષ્ટિ ભર્યું આ પગલું લીધું છે અને ફ્યુચર રેડી સંસ્થાન આપણે ત્યાં મળવા જઈ રહ્યું છે. આ INI થવાને લીધે આયુર્વેદના ક્ષેત્રે શિક્ષણ, સંશોધન અને લોક સેવા આયુર્વેદ દ્વારા માં ખૂબ જ ફાયદો થશે અને નયા આયામો ઉઘડશે અને નવા સોપાનો સ્તર થશે એવી આશા છે. આ પ્રસંગે આપણા આદરણીય હિઝ એક્સેલન્સી ગવર્નર શ્રી દેવવ્રત આચાર્ય દેવવ્રતજી અને આપણા માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજી, મંત્રી શ્રી ફળદુ સાહેબ, ધર્મેન્દ્ર જાડેજાજી, સાંસદ ભારતીબેન શિયાળ અને સાંસદ પૂનમબેન માડમ પણ ઉપસ્થિત રહેશે અને વર્ચ્યુઅલ માધ્યમથી આયુષ મંત્રી શ્રી શ્રીપાદ યેસો નાયક પણ ઉપસ્થિત રહેશે અને ભારત સરકારના સેક્રેટરી શ્રી રાજેશ કોટેચા અને જયંતિ રવિ મેડમ પણ આ પ્રોગ્રામમાં ઉપસ્થિત રહેનાર છે. ગુજરાતની અબડાસા, મોરબી, ધારી, કરજણ, ગઢડા, કપરાડા, ડાંગ અને લીંબડી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના પરિણામમાં કમળ ખીલ્યું છે. તમામ 8 બેઠકો પર ભાજપનો વિજય થયો છે. આજે બિહાર વિધાનસભાની ચૂંટણીઓનું પરિણામ છે. અહીં ભાજપ અને JDUના ગઠબંધન, NDA અને RJD તથા કોંગ્રેસના મહાગઠબંધન વચ્ચે ભારે રસાકસી છે. એક્ઝિટ પોલમાં RJD અને તેજસ્વી યાદવને સ્પષ્ટ બહુમતી સાથે વિજય થવાનું અનુમાન હતું, પરંતુ પરિણામો સામે એક્ઝિટ પોલ ખોટા સાબિત થયા છે. સાંજે 7 કલાક સુધીમાં બિહારમાં કુલ 4 કરોડમાંથી 3 કરોડ મતોની ગણતરી થઈ ચૂકી હતી. આ સ્થિતિમાં NDAને 119 બેઠક તથા મહાગઠબંધનને 116 મળી હોવાનું ચિત્ર દેખાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે બહુમત માટે કુલ 122 બેઠકો જરૂરી છે, એટલે કે NDA અને મહાગઠબંધન બંને બહુમતીની નજીક છે. કોરોના કાળને કારણે ગણતરી ધીમી થઈ રહી છે. ચૂંટણી કમિશનના દાવા અનુસાર આજે મધરાત સુધીમાં સંપૂર્ણ પરિણામ આવી જશે. જામનગરમાં છેલ્લા લગભગ 1 મહિનાથી નિયમિત કોરોનાના સરેરાશ 3 થી 5 દર્દીઓના મૃત્યુ થાય છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના માત્ર 1 જ દર્દીનું મૃત્યુ થતાં તંત્રએ રાહત અનુભવી છે. જામનગર શહેરમાં આજે કોરોનાના નવા 20 કેસ તથા જિલ્લાના અન્ય વિસ્તારોમાં વધુ 13 કેસ મળી જિલ્લામાં કુલ 33 કેસ નોંધાયા છે.